मेहनत मांगी लेशे, थोड़ी बुद्धि वापरवी पड़शे। हूँ तमने आ रचना एकदम इजी रीते बतावी दऊं छुं, एटले तमने चोक्कस थी आ रचना आवडी पण जशे। जो अहींया एम कीधुं छे, चार सेमी त्रिज्या वाला वर्तुळना एवा स्पर्शको रचो। એટલે આપણને એમ કીધું છે કે 4 સેન્ટીમીટરનું એક વર્તુળ દોરવાનું છે અને એના સ્પર્શકો દોરવાના છે, જેમની વચ્ચેના ખૂણાનું માપ 45 અંશ થાય। હવે આપણે 45 અંશ બે સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ છે। હવે સમજો જરા, દાખલા તરીકે આપણી પાસે આ એક વર્તુળ છે, બરોબર? ઓકે, હવે એની અંદર આ વચ્ચે શું આપેલું છે? કેન્દ્ર, બરોબર? હવે એના આ બે સ્પર્શકો દોરવાના આપણને કીધા છે। આ રીતે આપણે બે સ્પર્શક દોરવાના છે અને બે સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ આપણને કેટલું કીધું છે? 45 અંશ, બરોબર? હવે જો અહીંયા આપણને અહીંયા શું આપેલી છે, આ શું કહેવાય? ત્રિજ્યા કહેવાય, આ પણ ત્રિજ્યા। એટલે એનો મતલબ એ થયો કે આ જે ત્રિજ્યા છે આપણી, જોજો બરોબર, આ ત્રિજ્યાઓ છે, તો ત્રિજ્યા હંમેશા સ્પર્શક સાથે શું બનાવે છે? કાટખૂણો બનાવે છે। કાટખૂણો બનાવે એટલે આનું માપ કેટલું થાય? 90। અને આ પણ ત્રિજ્યા છે, જુઓ આ ત્રિજ્યા, હવે આ ત્રિજ્યા આ સ્પર્શક સાથે શું બનાવે? હંમેશા કાટખૂણો બનાવે, એટલે એનું માપ પણ કેટલું થાય? 90। તો હવે આ ચોથા ખૂણાનું માપ આપણે શોધવું પડશે। હવે આ શું બન્યો કહેવાય? ચતુષ્કોણ બન્યો એમ કહેવાય। તો અહીંયા આપણે લઈ લઈએ, જો અહીંયા આ ચતુષ્કોણ છે, હવે એમાં આ 45 અંશ, આ 90 અંશ અને આ તમારો 90 અંશ, બરોબર? હવે આ ચતુષ્કોણ થયો। હવે ચતુષ્કોણની અંદર આપણે બધા જાણીએ છીએ કે ચતુષ્કોણમાં ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય। તો હવે તમારે શું કરવું પડે? આ ચોથા ખૂણાનું માપ શોધવા માટે આ ત્રણેયનો સરવાળો કરવો પડે, એટલે કે 90 વત્તા 90 વત્તા 45, એટલે 5 9 9 18 18 ને 4 કેટલા થાય? 22, એટલે કેટલા આવ્યા? 225। તો 360 માંથી 225 તમે બાદ કરો તો 10 માંથી 5 જાય તો 5, અહીંયા 5 રહ્યા, 5 માંથી 2 જાય તો 3 અને 3 માંથી 2 જાય તો 1, એટલે કેટલા આવ્યા? 135। તો આ ખૂણાનું માપ કેટલું આવી ગયું? 135। એટલે હવે તમે આખી રચના સરળતાથી દોરી શકશો। હવે આપણે શું કરીએ, જુઓ બરોબર ધ્યાનથી, કે સૌપ્રથમ આપણે 4 સેન્ટીમીટરનો એક વર્તુળ દોરી દઈએ। હવે તમે પરિકલ લઈ લો, પરિકલ લીધા પછી એની ઉપર 4 સેન્ટીમીટરનું એક વર્તુળ તમારે દોરી દેવાનું। હવે હું અહીંયા એક 4 સેન્ટીમીટરનું વર્તુળ દોરું છું, જોઈ લો, આ રીતે તમારે 4 સેન્ટીમીટરનું વર્તુળ દોરી દેવાનું। દોરી દીધું, હવે શું કરીશું? 4 સેન્ટીમીટરનું વર્તુળ દોર્યા પછી તમારે અહીંયા એક ત્રિજ્યા બતાવી દેવાની। હવે જુઓ આ 4 સેન્ટીમીટરનું ત્રિજ્યા, અહીંયા ઓ કેન્દ્ર લઈ લઈએ અને પછી આપણે અહીંયા આ એક ત્રિજ્યા આ રીતે દોરી દીધી, 4 સેન્ટીમીટર, કારણ કે એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓના માપ કેવા હોય? સરખા હોય, બરોબર? હવે શું કરવાનું? હવે તમારે અહીંયા જુઓ, આ કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો ખૂણો છે, કેટલા અંશનો છે? 90 અંશનો। તો હવે તમારે બધાએ શું કરવાનું? 90 અંશનો ખૂણો રચવો હોય તો હવે મિત્રો આપણે શું કરવું પડશે? અહીંયા તમે કાચી આકૃતિમાં જુઓ, આપણે પહેલા 90 અંશનો ખૂણો રચવો પડશે,
એટલે હવે તમારે શું કરવાનું નાનું માપ લેવાનું પરિક્રમા આશરે બહુ મોટું માપ ન લેતા અહીંયા અણી મૂકવાની આમ કરી અને આમ ચાપ મારી દેવાની બરોબર આ પહેલો ચાપ વાળો પછી તમારે શું કરવાનું 90 અંશનો રચવો હોય તો 60 60 ના પહેલા બે માપ બે ચાપ મારવા પડશે તો હવે આપણે અણી અહીંયા મૂકીએ આ પહેલો ચાપ પછી અણી અહીંયા મૂકવાની અને આ રીતે આ બીજો ચાપ બરોબર આ 60 60 ના બે થયા એટલે 120 થયા હવે તમારે શું કરવાનું આ 60 ના અડધા કરવાના એટલે અણી અહીંયા મૂકવાની આમ ચાપ મારવાનો અણી અહીંયા મૂકવાની આમ ચાપ મારવાનો એટલે આ 90 અંશનો થયો એમ કહેવાય આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું અહીંયા થી તમારે આ રીતે 90 અંશનો આ રીતે કિરણ તમારે લાંબો દોરી દેવાનો બરોબર આ રીતે આપણે આ 90 અંશનો ખૂણો રચી કાઢ્યો બરોબર થઈ ગયું બધાને હવે અહીંયા નામ આપી દઈએ P બરોબર અને હવે શું કરવાનું તમે જુઓ બરોબર ધ્યાનથી અહીંયા તમે X નામ આપી દો ચાલો બરોબર એટલે આપણે કયું કિરણ રચ્યું PX કિરણ રચ્યું અને આ ખૂણો કયો થયો OPX કેટલા અંશનો થયો 90 અંશનો તો હવે આપણે રચનાના મુદ્દા અહીંયા લખીએ છીએ જેથી કરીને તમને આવડી પણ જાય જોડે જોડે લખતા જવાના એટલે તમારે ગોખવું પણ ના પડે જો પહેલા તો આપણે સૌપ્રથમ 4 સેન્ટીમીટરનું એક વર્તુળ દોર્યું તો આપણે અહીંયા લખી કાઢવાનું સૌપ્રથમ 4 સેમીનું એક વર્તુળ રચો થઈ ગયું હવે વર્તુળ રચ્યા પછી તમારે કોઈ એક કઈ લીધી ત્રિજ્યા બરોબર ઓપી લીધી ને પણ ખૂણો કયો રચ્યો ઓપીએક્સ કેટલા અંશનો રચ્યો 90 અંશનો તો અહીંયા લખવાનું તમારે કે હવે ખૂણો ઓપીએક્સ બરાબર 90 થાય તેવું કયું કિરણ રચવાનું છે પીએક્સ કિરણ રચો તો અહીંયા લખવાનું પીએક્સ કિરણ રચો થઈ ગયું હવે તમારે શું કરવાનું ધ્યાન રાખજો બરોબર હવે તમારે આટલું થઈ જાય આ પીએક્સ કિરણ તમે રચી કાઢ્યું બરોબર હવે અહીંયા જુઓ અહીંયા તમારે કેટલા અંશનો દોરવાનો છે 135 અંશનો દોરવો પડશે અહીંયા ઓ કેન્દ્ર આગળ તો હવે 135 રચવો હોય તો તમારે શું કરવું પડે તો બરોબર હવે ધ્યાનથી જોઈ લેજો ત્રણ ચાપ મારવા પડશે બરોબર કેટલા ચાપ મારવા પડશે ત્રણ ચાપ કારણ કે 120 કરતા મોટો કહેવાય તો જુઓ આપણે ગઈ વખતે જેટલું માપ લીધું હતું આશરે એટલું માપ લઈ અને આમ તમારે ચાપ મારી દેવાનો મારી દીધો પહેલો ચાપ પછી તમારે અણી અહીંયા મૂકવાની આ પહેલો ચાપ 1 2 અને આ 3 થઈ ગયા 3 ચાપ હવે જુઓ આ 60 અને આ 60 એટલે 120 થાય અને આ 60 એટલે કેટલા થાય 180 હવે 180 માંથી જોજો બરોબર આ 120 તો થઈ ગયા અને આ કેટલા છે 60 હવે 180 માંથી તમે 135 બાદ કરો બરોબર તો અહીંયા કેટલા થશે 10 માંથી 5 જાય તો 5 અહીંયા કેટલા રહ્યા 7 7 માંથી 3 જાય તો 4 એટલે 45 નો દોરવો પડે આમાં આ 60 છે 60 અંશમાં તમારે 45 બનાવવા માટે પહેલા તમારે શું કરવું પડે આ 60 છે આ તો રવા દેવાના આ 60 આ 60 એટલે 120 થયા હવે આ 60 છે તો 60 ના અડધા કરીએ તો કેટલા થાય 30 થાય તો જુઓ અહીંયા અણી અહીંયા મૂકવાની આમ ચાપ મારવાનો અણી અહીંયા મૂકવાની આમ ચાપ મારી દેવાની એટલે 30 થયા
હવે તમારે શું કરવાનું બરોબર ધ્યાન રાખજો આટલું થઈ ગયા પછી તમારે આ રીતે પહેલા ડેશ 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 કરવાનું થયું એટલે તમે કેટલા અંશનો રચ્યો આ જુઓ 60 60 120 120 માં 30 ઉમેરો એટલે 150 થાય એટલે આ 50 થાય છે પણ જોજો આ 30 અને આ 30 જુઓ 60 60 ને 60 120 120 અને હવે તમારે આપણે 135 રચવાનો છે તમે રચ્યો કેટલો જુઓ 60 ને 60 120 બાદ કરી નાખો તો 5 1 હવે કેટલા અંશ જોઈએ તમારે 15 અંશ જોઈએ હવે આ તો 30 છે તો 30 ના અડધા કરો એટલે 15 આવી જાય તો બરોબર ધ્યાન રાખજો હવે તમારે શું કરવાનું પરિકર લેવાનું માપ એટલું ને એટલું અણી અહીંયા મૂકી આમ ચાપ મારવાનો અણી અહીંયા મૂકી આમ ચાપ મારવાનો બરોબર આટલું થઈ જાય એટલે તમારે જે રચવો હતો એ ખૂણો આવી ગયો છે પછી તમારે આમ કરી અને આ રીતે ચાલ દોરી દીધો અને ત્યાં તમે ક્યુ નામ આપી દો એટલે ઓક્યુ રેખાખંડ તમે દોર્યો એમ કહેવાય હવે આપણી પાસે ક્યુ ઓ પી કેટલા અંશનો થાય જુઓ ગણો આ 60 60 120 અને આ જે નાનો ભાગ છે કેટલાનો છે 15 એટલે 120 માં 15 ઉમેરીએ તો કેટલા થાય 135 થઈ જાય આવી ગયો તમારો ખૂણો એટલે આ ખૂણાનું માપ તમે કેટલું દોર્યું 135 અંશ ઓકે તો હવે રચનાના મુદ્દામાં લખી કાઢીએ કે હવે ખૂણો આ કયો છે ક્યુ ઓ પી તો અહીંયા લખીએ આપણે ક્યુ ઓ પી બરાબર 135 અંશ થાય તેવો કયો રેખાખંડ રચ્યો ઓક્યુ રેખાખંડ રચ્યો ઓક્યુ રેખાખંડ રચ્યો બરોબર થઈ ગયું કમ્પ્લીટ હવે તમારે જુઓ આ 90 રચી કાઢ્યો આ 135 બનાવી દીધો હવે તમારે કેટલાનો બનાવવાનો છે 90 અંશનો મિત્રો બનાવવો પડે હવે 90 અંશ બનાવવો હોય તો અહીંયા તમારે કેન્દ્ર કયું લેવું પડે ક્યુ તો હવે તમારે શું કરવાનું બરોબર ધ્યાનથી જોઈ લેજો પરિકર લેવાનું માપ બદલવાનું નથી તો હવે તમારે અણી ક્યુ ઉપર મૂકવાની પરિકરની અને આ રીતે તમારે ચાપ મારી દેવાનો મારી દીધો પછી તમારે 90 બનાવવા હોય તો 60 60 ના બે ચાપ મારવા પડશે તો જો અહીં અણી અહીંયા મૂકીએ બરોબર આ એક ચાપ અને આ બીજો ચાપ થઈ ગયો આને હું થોડો વધારે લંબાવી દો એટલે જુઓ થઈ ગયા બે ચાપ એટલે જુઓ 60 આ 60 120 હવે આ 120 એમાં આ 60 છે એને અડધા કરીએ એટલે 30 થઈ જાય એટલે 60 વત્તા 30 કરો એટલે 90 થઈ જશે એટલે આપણે જે દોરવાનો છે અહીંયા થઈ જશે તો આપણે અણી અહીંયા મૂકીએ છે જુઓ આ એક અણી અહીંયા મૂકો ચલો થઈ ગયો આ 90 અંશનો થયો એમ કહેવાય બરોબર હવે તમારે શું કરવાનું બરોબર ધ્યાન રાખજો હવે આમાંથી પસાર થતું જોજો આ રીતે તમારે થઈ ગયું બધાને હવે આની જરૂર નથી એટલે હું અત્યારે ભૂસી નાખું છું અને આ કિરણ જે હતું એને આપણે આગળ લંબાવી દઈએ આ રીતે આપણે આગળ લંબાવી દઈએ જુઓ અને અહીંયા આપણે લખીએ છે એક્સ અને આ જે કિરણ દોર્યું એને આપણે નામ આપી દઈએ અહીંયા વાય થઈ ગયું બધાને તો હવે આ ખૂણો કેટલાનો બન્યો 90 અંશનો થઈ ગયો તમારે હવે જુઓ આ ક્યુ
y किरण અને આ કયું છે px કિરણ હવે તમે આ કયો ખૂણો રચ્યો 90 અંશનો તો જોજો હ બરોબર oqy કેટલા અંશનો રચ્યો તો અહીંયા લખવાનું હવે ખૂણો જોજો હ oqy જો oqy बराबर कितना अंश नो दोर्यो तमे 90 अंश थाय तेवू कयो किरण रच्यो मित्रो qy किरण रच्यो तो अहीं लखवानुं qy किरण रच्यो थई गयो बराबर हवे जो आ qy किरण अने आ px किरण एक बीजाने ज्यां छेदे त्यां तमारे r नाम आपी दो कयो नाम आपी देशो r तो वे यहाँ लिखी है सीए कि हवे क्यू वाई किरण अने पी एक्स किरण ज्यां छेदे त्यां आर नाम आपो बरोबर अवे कंप्लीट થઈ ગયો પણ હવે જો આ QR રેખાખંડ અને PR રેખાખંડ એ આ વર્તુળના શું કહેવાય સ્પર્શકો કહેવાય તો અહીંયા લખવાનું તમારે છેલ્લે જો અહીંયા હવે આની જરૂર નથી સમજવામાં તો અહીંયા લખવાનું હવે જે માગે વર્તુળના સ્પર્શકો કયા થશે મિત્રો સ્પર્શકો જો Q आर किरण એટલે કે क्यू आर રેખાખંડ અને આ પી આર રેખાખંડ થશે થઈ ગયો ઓકે તો અહીંયા આપણે માગ્યું શું હતું સ્પર્શકો રચો જેમની વચ્ચેના ખૂણાનું માપ 45 થાય તો હવે તમે આ જે બે સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ છે એ કોણ માપક થી તમે માપી લો तो કેટલા અંશનો થશે 45 અંશનો થશે તો છેલ્લે આપણે લખીએ છે કે આ બંને સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ આ બંને સ્પર્શકો વચ્ચેનો ખૂણા વચ્ચેના ખૂણો કયો છે આ ખૂણો જુઓ Q R P અહીંયા લખવાનું Q R P बराबर 45 अंश था थसे बराबर जे मागेलो तो ना पेलो पण छे ओके तो मित्रों आ रचना आपणी અહીંયા पूरी થઈ આ રીતે તમે પદ્ધતિસર દોરવાની પણ આ રચના ત્યારે જ શક્ય બનવાની હતી કે જ્યારે તમે આ રીતે કાચી આકૃતિ દોરી હોય ત્યારે બરોબર અહીંયા મેં શું કર્યું તમને ખ્યાલ આવી ગયો ને तो એ રીતે જો તમે પદ્ધતિ સર દોરશો અને નિયમ જો તમે જાણતા હોય કે બંને સ્પર્શકો કોઈ પણ સ્પર્શક વર્તુળ સાથે એટલે કે વર્તુળની ત્રિજ્યા સાથે હંમેશા કાટખૂણો બનાવે એટલે કે એમનું માપ 90 90 હોય એ આપેલું ન હોય એ નિયમ છે અને આ રીતે 90 90 અને 45 ત્રણ ખૂણાના માપ થયા અને આ આખો શું થઈ ગયો ચતુષ્કોણ અને ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 અને 360 માંથી તમે બાદ કરો તો આ ચોથા ખૂણાનું માપ કેટલું આવ્યું તો આવું 135 અંશ ઓકે અને મિત્રો બેજો અહીંયા કૃત્ય લખવું હોય તો શું લખવાનું સૌપ્રથમ તમે રચના લખો એ પહેલા તમારે કૃત્ય લખવાનું જુઓ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના સ્પર્શકો રચો જેમની વચ્ચેના ખૂણાનું માપ 45 અંશ થાય બસ આ કૃત્ય કહેવાય બરોબર એ ઈઝી છે એ રકમમાં તમને આપેલું હોય દોરો શબ્દ હોય ત્યાં તમારે શું લખવાનું રચો બરોબર એટલે હવે મને ચોક્કસ ખાતરી છે કે હવે તમને આ રચના આવડી પણ ગઈ હશે બરોબર અને આ રચનાના મુદ્દા પણ કેટલા સરળ બનાવી દીધા આપણે અને આ રીતે જો પરીક્ષામાં તમે લખીને આવશો તો ચોક્કસથી તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો અને સાથે સાથે બીજી એક વાત કહું કે તમારે જો કદાચ જો આમાં આપણે
આ ચતુષ્કોણ હતો જો હું અહીંયા દોરું છું આ રીતે કાચો ચતુષ્કોણ આ રીતે હું દોરી દઉં એટલે તમને ખ્યાલ પણ આવે કે આનું માપ કેટલું હતું 90 આનું માપ કેટલું હતું 90 એ મેં શરૂઆતમાં બધું સમજાવી દીધું અને આનું માપ 45 આપેલું છે અહીંયા નામ આપી દઈએ ચલો આ કયો ચતુષ્કોણ થયો ક્યુ ઓ પી આર તો અહીંયા લખીએ આપણે ક્યુ ઓ પી આર આ ચતુષ્કોણ છે બરોબર તો આપણે આ લખવાનું નથી હો પરીક્ષામાં રફ કામ કહેવાય પણ તમને સમજણ પડી જાય એટલા માટે હું ફરીથી રિપીટ કરું છું કે અહીંયા લખવાનું કે ચતુષ્કોણ આ રફ કામ છે તમને સમજણ પડે એટલા માટે ક્યુ ઓ પી આર માં માપ ખૂણો ક્યુ વત્તા માપ ખૂણો ઓ વત્તા માપ ખૂણો પી વત્તા માપ ખૂણો આર બરાબર ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 માટે ચલો q નું માપ કેટલું છે આપણી પાસે q નું 90 વત્તા o નું માપ આપણી પાસે નથી p નું માપ 90 અને વત્તા r નું માપ 45 અને બરાબર 360 અંશ હવે આ બધાનો સરવાળો કરો 9 9 18 18 ને 4 22 એટલે 225 અંશ વત્તા ખૂણો O બરાબર 360 હવે 225 ને પેલી બાજુ લઈ જાઓ તો ખૂણો R બરાબર 360 માઈનસ 225 તો માટે ખૂણો આ O બરાબર હવે આ બંનેની બાદ બાકી કરો તો શું થશે જુઓ 10 માંથી 5 જાય તો 5 અહીંયા કેટલા રહ્યા 5 5 માંથી 2 જાય તો 3 અને 3 માંથી 2 જાય તો 1 એટલે કેટલા આવ્યા 135 અંશ એટલે આ ખૂણાનું માપ કેવી રીતે આવ્યું એ મેં તમને અહીંયા ગણતરી કરીને બતાવ્યું એટલે હવે મને ચોક્કસ ખાતરી છે અને વિશ્વાસ છે કે હવે તમને આખી રચના સમજણ પડી ગઈ હશે તો નેક્સ્ટ વિડિયોમાં નવી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રચના સાથે ફરી મળીએ છે મિત્રો આ રચના બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે આ વિડિયો બરોબર બે વાર જોઈ લેજો અને રચનાની પ્રેક્ટિસ બે વાર કરજો જેથી તમને સહેજ પણ તકલીફ નહીં પડે તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ.